નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું હિના દોહરે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મહત્વના વિષય પર વાત કરીશું, ચર્ચા કરીશું, અને એ વિષય છે રંગીન માછલીઓનું મહત્વ અને તેના વ્યવસાય વિશે. રંગીન માછલીઓ એ કુદરતની અદભુત રચના છે અને એટલે જ રંગીન માછલીઓ અન્ય પાલતુ પ્રાણીઓની સરખામણીમાં ઓછી સારસંભાળની જરૂરિયાત રહે છે. માછલીઓનો વ્યવસાય એ જુદી જુદી રીતે કરી શકાય છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ અલગ અલગ યોજનાઓ કાર્યરત છે. તો આજે આ વિષય પર માહિતી આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચિંકલબેન સૂચક, કે જેઓ એક મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક તરીકે કાંકરિયા અમદાવાદ ખાતે પોતાની ફરજ બજાવે છે. તો આવો સૌથી પહેલા તેઓનું સ્વાગત કરીએ, ત્યારબાદ આજના આ વિષય અંતર્ગત તેઓ પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. તો ચિંકલબેન, સૌથી પહેલા તો દૂરદર્શન સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમ બંનેમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી, આજનો બહુ જ સરસ મજાનો વિષય છે કે રંગીન માછલીઓનું મહત્વ અને તેના વ્યવસાય. તો સૌથી પહેલા એવું પૂછવાનું મન થાય કે રંગીન માછલીઓ એટલે કેવી માછલીઓ? સૌથી પહેલા કે રંગીન માછલીઓ એટલે કેવી માછલીઓ, એની ખાસિયત શું છે? રંગીન માછલીઓ એટલે ઓર્નામેન્ટલ ફિશ. રંગીન માછલીઓ એ કુદરતની એક અદ્ભુત રચના છે, જેને કારણે તેને લાઈવ જ્વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગીન માછલીઓ એટલે આકર્ષિત રંગોની, રમતવાળ બિહેવિયરની માછલીઓ કે જે આપણે પાલતુ માછલીઓ તરીકે આપણા ઘરના એક્વેરિયમમાં, કચેરીમાં અથવા પબ્લિક ગેલેરીમાં રાખેલી આપણને જોવા મળે છે. રંગીન માછલીઓ તેના આકર્ષિત રંગો, રમતવાળ બિહેવિયર અને એક્ઝોટિક એપ્રિયન્સને કારણે આપણને ખૂબ જ ગમે છે. રંગીન માછલીઓને માછલીઘરમાં રાખવાનો શોખ દિન પ્રતિદિન વધતો જાય છે. એક્ઝોટિક એપ્રિયન્સ અને કલરફુલને એપ્રિયન્સને કારણે ઘરની શોભામાં વૃદ્ધિ કરવા માટે રંગીન માછલીઓનું માછલીઘર આપણા ઘરમાં, કચેરીઓમાં આપણને જોવા મળે છે. પહેલાં આપણે જોતા હતા કે મેટ્રો સિટીમાં જ આપણને રંગીન માછલીઓનું એક્વેરિયમ જોવા મળતું હતું, પણ હવે તો આપણને નાના ગામડાઓમાં, વિલેજ પ્લેસ ઉપર અથવા નાના સિટીઓમાં પણ રંગીન માછલીઓનું એક્વેરિયમ અને તેને લગતી વિવિધ વસ્તુઓ પણ ઉપલબ્ધ થઈ શકે છે. આમ રંગીન માછલીઓને રાખવાનો શોખ દિન પ્રતિદિન વધતો જાય છે. બરાબર, તો આપણે એક્વેરિયમની વાત કરી, તો એક્વેરિયમ એટલે શું અને રંગીન માછલીઓને એક્વેરિયમમાં રાખવાથી શું લાભ થાય છે? એક્વેરિયમ એટલે, હું તમને કહું દર્શક મિત્રો, કે એક્વેરિયમ એટલે એક સુંદર આયોજન કરેલું કોમ્યુનિટી ટેન્ક જેમાં રંગીન માછલીઓ રાખવામાં આવે છે. રંગીન માછલીઓની સાથે સાથે લાઈવ પ્લાન્ટ્સ, જુદા જુદા ડેકોરેટિવ સ્ટોન્સ, ડેકોરેટિવ સેન્ડ્સ, પછી એક્વેરિયમ ટોયઝ, એને રિલેટેડ જુદી જુદી વસ્તુઓ મૂકી અને એક ખૂબ સરસ આયોજન કરેલું ડેકોરેટિવ પાત્ર છે, જેને આપણે એક્વેરિયમ તરીકે ઓળખીએ છીએ. રંગીન માછલીઓ યુક્ત એક્વેરિયમ આપણે ઘરમાં, કચેરીમાં અથવા નાની મોટી હોટલોમાં પણ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. જ્યારે હોટલોમાં ને જાય છે ત્યારે છોકરાઓ અથવા આપણા બાળકો છે એ રંગીન માછલીના એક્વેરિયમ તરફ ખૂબ જ આકર્ષિત થાય છે. નાના શહેરોમાં પણ આવા એક્વેરિયમો તમને જોયા જ હશે. એક રંગીન માછલીની એક્વેરિયમ ઘરની, કચેરીની અથવા કોઈ પણ જગ્યાની શોભામાં વૃદ્ધિ તો કરે જ છે, સાથે સાથે રંગીન માછલીઓની સાહજિક રમતો આપણે નિહાળી અને આપણો આખા દિવસનો તણાવ, થાક અને સ્ટ્રેસ ઓછો થાય છે. રંગીન માછલીઓનો રમતિયાળ બિહેવિયર બાળકોને ખૂબ જ પસંદ આવે છે, જેથી હાલના સમયમાં આપણે એક્વેરિયમની વિવિધતા, વિપુલતા ખૂબ જ નિહાળી શકીએ છીએ. ઓછા નાણાં રોકાણથી ઘરની શોભામાં વૃદ્ધિ થાય છે. બીજું તમને ખાસ કહેવાનું કે બીજા પાલતુ પ્રાણીઓની સરખામણીમાં માછલીઓની સારસંભાળ ઓછી રાખવી પડે છે, જેથી 8 થી 10 દિવસ પણ તમે એક્વેરિયમને સારસંભાળ વિના રાખી શકો છો. આમ રંગીન માછલીઓનું એક્વેરિયમથી ખૂબ જ આપણને લાભો થાય છે, જેના કારણે એનો શોખ દિન પ્રતિદિન વધતો જાય છે. રંગીન માછલીઓના શોખને કારણે તેનો રોજગારનો પણ વિકાસ થયેલો છે. બરાબર, આ તો વાત થઈ કે એક્વેરિયમમાં રંગીન માછલીઓને રાખવાથી શું લાભ થાય છે, પણ હવે આગળ વાત કરીએ કે લગભગ દર્શક મિત્રોએ રંગીન માછલીઓ જોઈ હશે, પણ અમુકના નામ વિશે, જેમ કે ગોલ્ડ છે, એન્જલ છે, ડિસ્ક છે, આ બધા નામ સિવાય બી ઘણી બધી એવી રંગીન માછલીઓ છે જેનો એક્વેરિયમમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવી કઈ કઈ માછલીઓ છે આપના પાસેથી જાણવા માંગીશું?
રંગીન માછલીઓ છે એ કુદરતી વસવાટના કારણે આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ કે રંગીન માછલીઓ એટલે ફ્રેશ વોટર એક્વેરિયમ જે આપણે મીઠા પાણીમાં રાખવામાં આવે છે અને મરીન વોટર એક્વેરિયમ જે આપણે દરિયામાં જે માછલીઓ મળે છે તેનું એક્વેરિયમ બનીને રાખવામાં આવે છે. મરીન વોટર એક્વેરિયમની વાત કરું તો મરીન વોટર એક્વેરિયમની તેની રંગીનતાના કારણે આપણને ખૂબ જ વૈવિધ્યતા મળે છે. મરીન વોટર એક્વેરિયમમાં મુખ્યત્વે બટરફ્લાય ફિશ, કિટાડોન ફિશ, સ્ક્વિટટેલ ફિશ વગેરે માછલીઓ રાખવામાં આવે છે. આ ઉપરાંત જુદા જુદા ઇન્વર્ટીબ્રેટ્સ પણ રાખવામાં આવે છે જેમાં સી કુકુંબર, લોબસ્ટર, કરચલા વગેરેનો સમાવેશ થાય છે. તે સિવાય પણ રંગીન માછલીઓમાં મરીન વોટર એક્વેરિયમ્સની જુદી જુદી શાર્ક્સને પણ સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે આંદામાન નિકોબારના આઇલેન્ડ, મંડપમ, કેરલ, લક્ષદ્વીપ આઇલેન્ડમાંથી મરીન વોટર એક્વેરિયમ પકડવામાં આવે છે. તે ઉપર આપણે વાત કરીએ તો મીઠા પાણીની માછલીઓ, મીઠા પાણીની માછલીઓની વાત કરીએ તો જે મીઠું પાણી એટલે કે ફ્રેશ વોટરમાં રહે છે જે આપણને ઉપલબ્ધ થાય છે નેચરલી. આ પ્રકારના મીઠા પાણીની માછલીઓમાં જુદી જુદી માછલીઓની સાયપ્રિનિડ્સ વેરાયટી આપણે જોઈએ તો ગોલ્ડ ફિશ છે, કોઈ ફિશ છે, ચિચલિડ્સની જુદી જુદી વેરાયટી જોવા મળે છે, એન્જલ ફિશની જુદી જુદી વેરાયટી જેમ કે મોનો એન્જલ, વ્હાઇટ એન્જલ, માર્બલ એન્જલ, બ્લેક એન્જલ, ઓસ્કારની જુદી જુદી વેરાયટીઝ છે તો ઓસ્કારમાં કોપર ઓસ્કાર છે, બ્લેક ઓસ્કાર છે, વેલ્વેટ ઓસ્કાર છે જેવી જુદી જુદી વેરાયટી, બાર્બ માછલીની જુદી જુદી વેરાયટી ટીનફોઇલ બાર્બ, ચેરી બાર્બ, ગોલ્ડન બાર્બ, રોઝી બાર્બ જેવી વેરાયટીઓ જોવા મળે છે, કેટફિશની જુદી જુદી વેરાયટીઓ તેમજ ફ્રેશ વોટર શાર્કની પણ વેરાયટીઓ આપણને આલ્બિનો શાર્ક છે, ટાઈગર શાર્ક છે, રેડટેલ શાર્ક છે. આ ઉપરાંત બીજી માછલીઓ જેવી કે બચ્ચાને જે ડાયરેક્ટ જન્મ આપે છે, અમુક માછલીઓ એવી હોય છે કે જે બચ્ચાને જન્મ આપતી હોય છે અને અમુક માછલીઓ એવી હોય છે કે જે પોતાના ઈંડા મૂકી અને એમાંથી બચ્ચું બહાર આવે છે. હવે બચ્ચાને જન્મ આપતી માછલીઓની જ્યારે આપણે વાત કરીએ તો ગપ્પી, મોલી તેમજ પ્લેટી, સ્વોટેલ વગેરે જેવી માછલીઓ પણ ફ્રેશ વોટર એક્વેરિયમમાં રાખવામાં આવતી હોય છે. બરાબર, આ બધી વાત થઈ કે રંગીન માછલીઓ કઈ કઈ છે. હવે કાંકરિયા ખાતે આપ તો ફરજ બજાવી જ રહ્યા છો, કાંકરિયા અમદાવાદ ખાતે, તો આપ હવે જણાવશો કે કાંકરિયાના જે મત્સ્ય ભવન જે છે એમાં ખાસ કરીને કઈ કઈ માછલીઓ અત્યારે જોવા મળે છે. દર્શક મિત્રો, અમદાવાદ ખાતે કાંકરિયા માછલીઘર 1986 થી કાર્યરત થયેલું છે. કાંકરિયા ખાતે ફ્રેશ વોટર એક્વેરિયમની માછલીઓ રાખવામાં આવે છે. ફ્રેશ વોટર એક્વેરિયમની મેં તમને અગાઉ વાત કરી તેમ ગોલ્ડ ફિશને રિલેટેડ ગોલ્ડ ફિશ, શુબન કિંગ, ફ્લાવર હોર્ન ગોલ્ડ ફિશ, જુદી જુદી ફ્રેશ વોટર એક્વેરિયમ જેવી કે અરવાના ફિશ છે, એલિગેટર ગાર ફિશ છે, ઓસ્કાર ફિશ છે, એન્જલની જુદી જુદી વેરાયટી મોનો એન્જલ, વ્હાઇટ એન્જલ, બ્લેક એન્જલની વેરાયટી, ગપ્પી, મોલી, આ ઉપરાંત શાર્કની પણ જુદી જુદી વેરાયટીઓ છે, આલ્બિનો શાર્ક છે, ટાઈગર શાર્ક છે, રેડટેલ શાર્ક્સ છે જેવી જુદી જુદી ઘણી ફ્રેશ વોટર એક્વેરિયમની માછલીઓ કાંકરિયા ખાતે હાલમાં પ્રદર્શિત કરવામાં આવે છે અને જેનો જાહેર જનતા લાભ લઈ રહી છે. બરાબર ચિંકલબેન, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. તો દર્શક મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરીથી આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રંગીન માછલીનું મહત્વ અને તેના વ્યવસાય વિશે. જી ચિંકલબેન આપણી સાથે છે, તો ચિંકલબેન આગળ આપણે જો પ્રશ્ન કરીએ તો ખાસ કરીને માછલી ઘર દ્વારા રોજગારી મળી શકે કે કેમ? દર્શક મિત્રો, આપણે માછલીઘરના શોખની વાત કરી, માછલીઓની વાત કરી, હવે માછલીઘરની આપણે આટલી વાત કરી તો માછલીઘર દ્વારા સ્વરોજગારી મેળવી જ શકે, કારણ કે માછલીનો આટલો શોખ આપણો દિન પ્રતિદિન વધતો જાય છે. તો માછલીને રિલેટેડ, રંગીન માછલીઓને રિલેટેડ જુદા જુદા વ્યવસાયો શક્ય બન્યા છે અને તેનો વ્યવસાય સ્વરોજગારી અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં વિકસિત થતી જાય છે. તમે જોયું એમ કે માછલીઘર પોતાના ઘરમાં કચેરીમાં રાખવામાં આવે છે તો આ માછલીઘરને 10 થી 15 દિવસે નિયમિત રીતે સાફસફાઈ કરવું જરૂરી છે. તો માછલીઘરને મેન્ટેનન્સ, સાફસફાઈ અને ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવીને પણ તમે પોતાનો સ્વરોજગાર કરી શકો છો. આ ઉપરાંત જો કોઈ યુવાન
પોતાનો સ્વરોજગાર કરી પોતાની નાની નાની એવી દુકાનમાં પોતાનો વ્યવસાય કરવા માંગતો હોય તો એક્વેરિયમ માછલીઓની સાથે માછલીને સંલગ્ન જુદી જુદી વસ્તુઓ, એક્વેરિયમ ટોયઝ, એક્વેરિયમ પથ્થરો, એક્વેરિયમના જુદા જુદા હાર્ડવેર જેવા કે ફિલ્ટર, એરેટર, હીટર જેવી અન્ય વસ્તુઓનું પણ વેચાણ કરી અને માછલીને રિલેટેડ અને એક્વેરિયમનો પોતાનું સ્વરોજગારનું નિર્માણ પોતાની રીતે કરી શકે છે. બરાબર, તો આપે કહ્યું કે માછલી ઘર દ્વારા રોજગારી શક્ય છે પણ એનો વ્યવસાય અલગ અલગ રીતે કરી શકાય છે, તો આ વ્યવસાય બીજી કઈ કઈ રીતે કરી શકાય? માછલી ઘરનો મેં તમને વ્યવસાયની વાત કરી, હવે માછલી ઘર નો વ્યવસાય છે એ જુદી જુદી રીતે કરી શકાય છે. એનું કારણ એ છે કે જે વ્યવસાય કરનાર પોતાની આર્થિક ક્ષમતાના આધારે માછલી ઘરનો વ્યવસાય નક્કી કરી શકે છે. ઓછા નાણાં રોકડની ક્ષમતા ધરાવતા હોય તેવા યુવાનો જો પોતાનો માછલી ઘરનો વ્યવસાય કરવા માંગતા હોય તો પોતાની અથવા ભાડાની દુકાનમાં માછલી ઘરનો વ્યવસાય કરી શકે, જે માટે એક્વેરિયમનું ફેબ્રિકેશન કરવું, જુદી જુદી માછલીઓનો ઉછેર કરીને વેચાણ કરવું અથવા તેને એક્વેરિયમને રિલેટેડ પ્લાન્ટ્સ, એક્વેરિયમને રિલેટેડ ટોયઝ જેવી વસ્તુઓનું વેચાણ કરીને સાથોસાથ એક્વેરિયમ ફૂડનું વેચાણ કરીને પણ પોતાનો રોજગાર મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ અથવા પોતાનું થોડું વધુ રોકાણ કરી અને એક્વેરિયમનો રિલેટેડ બિઝનેસ કરવા માંગતો હોય અને પોતાની જગ્યા ધરાવતો હોય તો આવા વ્યક્તિ એક્વેરિયમનું જુદી જુદી માછલીઓનું પ્રજનન કરી અને તેનો ઉછેર કરી અને તે માછલીઓને બજારમાં વેચી અને સારું એવું પોતાનું રોજગારી મેળવી શકે છે. આમ જુદી જુદી રીતે આપણે વાત કરી, તેમજ મેં તમને અગાઉ વાત કરી તેમ એક્વેરિયમ મેન્ટેનન્સ અને સર્વિસીસ અને ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવીને પણ પોતે સ્વરોજગાર મેળવી શકે છે. બરાબર, તો આ તો વાત થઈ વ્યવસાયની, તો હવે રંગીન માછલીઓનો વ્યવસાય તો કરી જ શકાય છે પણ આ વ્યવસાય માટે ખાસ કરીને કયા પ્રકારનું નોલેજ એટલે કે જ્ઞાન જરૂરી છે? રંગીન માછલીઓનો કોઈ પોતાનો વ્યવસાય કરવા માંગતા હોય તો આપણે જ્યારે વ્યવસાય કરીએ છીએ ત્યારે તેને રિલેટેડ પ્રાથમિક જ્ઞાન હોવું તો જરૂરી જ છે. તો રંગીન માછલીઓનો વ્યવસાય કરવા માંગતા હોય તો માછલીઓ કઈ પ્રકારની આવે છે, કઈ પ્રકારની એની ખોરાક લેવાની પદ્ધતિ છે, તેમજ એક્વેરિયમનું ફેબ્રિકેશન કેવી રીતના કરવું, એક્વેરિયમને રિલેટેડ હાર્ડવેર છે તેનું નોલેજ હોવું જરૂરી છે, એક્વેરિયમમાં જે જુદી જુદી માછલીઓ રાખવામાં આવે છે તેની ખોરાક લેવાની પદ્ધતિ, તેમને ઉછેરની પદ્ધતિ, માછલીને ખોરાક આપવાની કઈ કયા કયા સમયે જરૂર પડે છે તે વિશેની જાણકારી, તેમજ એક્વેરિયમ આપણે જ્યારે પાણીમાં રાખવામાં આવીએ છીએ ત્યારે વોટર ક્વોલિટી મેનેજમેન્ટ, એક્વેરિયમની સાફસફાઈ, એક્વેરિયમને સુંદર સુવ્યવસ્થિત ગોઠવી અને આકર્ષિત બનાવવું, તે બધું જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી બને છે. બરાબર, તો આગળ આપણે વાત કરીએ કે માછલી ઘરનો જો પણ કોઈ બી વ્યક્તિ વ્યવસાય કરે જેમ કે પ્રથમ તબક્કે એટલે કે પહેલી વાર, તો ખાસ કરીને એવા લોકોએ કઈ કઈ માછલીઓ શરૂઆતમાં તેનું પાલન કરવું જોઈએ? હવે જ્યારે આપણે કોઈ પણ ધંધામાં વ્યવસાયમાં પ્રાથમિક તબક્કે હોઈએ ત્યારે આપણને જે ઇઝી ગોઈંગ આપણને સ્ટેપ્સ લાગતા હોય એનું આપણે કરવું જોઈએ. તો આ રંગીન માછલીઓમાં એવી માછલીઓની આપણે અગાઉ વાત કરી, લાઈવ બેરર ફિશ, કે જે માછલીઓને પોતાના બચ્ચાને જન્મ આપે છે. આવી માછલીઓ છે એની સાર સંભાળ ઓછી રાખવાની જરૂર પડે છે. જ્યારે આગળના તબક્કે પ્રાથમિક તબક્કે હોઈએ ત્યારે આવી લાઈવ બેરર ફિશનું વેચાણ કરીને પોતાનો રોજગાર વિકસાવવો જોઈએ. લાઈવ બેરર ફિશમાં અગાઉ વાત કરી તેમ ગપ્પી માછલી, પ્લેટી માછલી, સ્વોર્ટેલ માછલી જેવી માછલીઓનું વેચાણ કરી શકાય છે. ગપ્પી માછલી છે એ રેઇનબો ફિશ તરીકે પણ ઓળખાય છે. ગપ્પી માછલી છે એના મીનપક્ષો જુદા જુદા કલરના જોવા મળતા હોવાથી ખૂબ જ આકર્ષિત લાગે છે. એને સાર સંભાળ રાખવાની ખૂબ જ ઓછી જરૂર પડે છે અને તે મોસ્ટ કોમન ફિશ તરીકે વેચાણ પણ થાય છે. એટલે ગપ્પી માછલીને રાખવું ખૂબ જ વ્યાજબી મારા દ્રષ્ટિએ છે. બીજી વસ્તુ એ છે કે ગપ્પી માછલી છે એ પોતાના ખોરાકમાં જીવજંતુઓ અને જે મેલેરિયા થતા મચ્છર જે છે એના ઈંડા અને લાર્વીનો ખોરાકમાં ઉપયોગ કરે છે. એટલે મેલેરિયા નિયંત્રણ તરીકે પણ ગપ્પી અને બીજી એક માછલી છે ગામબુશિયા, તેનું પણ ઉપયોગ મેલેરિયા નિયંત્રણમાં કરવામાં ખૂબ જ વ્યાજબી જણાય છે.
આસ્થા ઉપરાંત આપણે વાત કરીએ તેમ મોલી માછલી છે, તો મોલી માછલી એ પણ પોતાના બચ્ચાને ડાયરેક્ટ જન્મ આપે છે, એની પણ ખૂબ ઓછી સાર સંભાળ રાખવાની જરૂર પડે છે. મોલી માછલીમાં પણ જુદી જુદી વેરાયટી આપણને જોવા મળે છે, બ્લેક મોલી, યલો મોલી, ચોકલેટ મોલી જેવા જેવી જુદા જુદા રંગોની માછલીઓ ખૂબ જ આકર્ષિત રાખે છે. તો આ માછલીને પણ આપણા પ્રાથમિક તબક્કામાં વ્યવસાયમાં સાંકળવી ખૂબ જ જરૂરી બને છે. આ ઉપરાંત વાત કરી પ્લેટી, તો પ્લેટીની પણ જુદી જુદી વેરાયટી આપણને જોવા મળે છે, રેડટેલ પ્લેટી, ટેક્સીડો પ્લેટી જેવી પ્લેટી માછલીનું પણ વેચાણ કરી શકાય છે. સોરટેલ માછલી એવી છે કે જેની નીચેની પૂંછડી છે એ ખૂબ જ અણીદાર જોવા મળે છે, એટલે તલવાર જેવી ધાર જેવી જોવા મળે છે, એ ખૂબ જ અલગ અને આકર્ષિત લાગે છે. એટલે સોરટેલ માછલીને પણ સાર સંભાળ રાખી અને એનું વેચાણ કરીને શરૂઆતના તબક્કામાં આપણે કરી શકીએ. બરાબર ચિંકલબેન, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. તો દર્શક મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરીથી આપનું સ્વાગત છે અને આજે આપણે ખાસ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ કે રંગીન માછલીઓનું મહત્વ અને તેના વ્યવસાય વિશે. જી ચિંકલબેન અત્યારે હાલ આપણી સાથે હાજર છે. ચિંકલબેન, આગળ આપણે વાત કરી કે તમે ઘણી બધી વેરાયટી માછલીઓની જે વેરાયટી છે એની વિશે વાત કરી, તો આ બધી જ રંગીન માછલીઓના સ્વરોજગાર માટે કોઈ પણ પ્રકારની તાલીમ છે, અને જો તાલીમ આપવામાં આવે છે તો એ ક્યાંથી તાલીમ આપવામાં આવે છે અને કેવી રીતે આપવામાં આવે છે? હા, રંગીન માછલીના સ્વરોજગાર માટે તાલીમ લેવી ખૂબ જ જરૂરી બને છે, કારણ કે રંગીન માછલીઓ છે એ ખૂબ જ ડેલિકેટ પીસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તે માછલીઓની બાયોલોજી, ફીડિંગ હેબિટ્સ અને એક્વેરિયમના હાર્ડવેર, એક્વેરિયમનું ફેબ્રિકેશન, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ, ફીડ એન્ડ ફીડિંગ હેબિટ જેવી જુદી જુદી જાણકારી આપણે મેળવવી જરૂરી બને છે. એટલે તે એક્વેરિયમનો વ્યવસાય કરતા પહેલા તેની તાલીમ લેવી ખૂબ જ જરૂરી બને છે. આ પ્રકારની તાલીમ જુદા જુદા કેન્દ્ર ખાતે મળતી હોય છે, જેમાં એક કેન્દ્ર છે ઓર્નામેન્ટલ ફિશ હેચરી ઉદયપુર ખાતે આવેલી છે, જે પ્રાથમિક તબક્કાનું તાલીમ માટે 6 દિવસની તાલીમ આપે છે, જેનાથી બેઝિક જે આપણે જે વ્યવસાય કરવો છે એની પૂરતી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની તાલીમ ત્યાંથી આપણે મેળવી શકીએ છીએ. બરાબર, આપણે પહેલાં જ વાત કરી કે ગુજરાત રાજ્ય દ્વારા, સરકાર દ્વારા પણ અલગ અલગ પ્રકારની સહાય આપવામાં આવે છે. તો જ્યારે હવે રંગીન માછલીઓના વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો ભારત સરકાર શ્રી તરફથી પણ રંગીન માછલીઓના સ્વરોજગાર માટે કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે? રંગીન માછલીઓના સ્વરોજગાર માટે ભારત સરકાર શ્રીની કાર્યરત સંસ્થા નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આપણને સહાય આપવામાં આવે છે, સાથોસાથ રાજ્ય સરકાર શ્રી દ્વારા પણ સ્વરોજગાર કરવું હોય તો તેની સહાય આપવામાં આવે છે. જો કોઈ યુવાન નાના પાયે ધંધો કરવા માંગતો હોય તો બેકયાર્ડ યુનિટની યોજના છે, જેમાં લાભાર્થીને 1 લાખની યુનિટ કોસ્ટની 20% સહાય ભારત સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે, જેમાં નાના પાયે એટલે કેવો ધંધો કે જે નાના 100 કે 200 સ્ક્વેર ફીટની પોતાની જગ્યા ધરાવતા હોય તેવી જગ્યામાં બ્રીડિંગ ટેન્ક્સ અને બ્રૂડ સ્ટોક ટેન્ક રાખી શકે અને પોતાના સ્વરોજગાર મેળવી શકે. હવે જ્યારે કોઈ લાર્જ સ્કેલ યુનિટ પોતાનું કરીને પ્રાઇવેટ ધંધાર્થી હોય, કોઈ સહકારી મંડળી હોય અથવા સંઘ હોય અને લાર્જ સ્કેલ તરીકે પોતાનું આ રંગીન માછલીઓનો વ્યવસાય કરવા માંગતા હોય, તો ભારત સરકાર શ્રી દ્વારા આ પ્રકારની પણ સહાય આપવામાં આવે છે, જેમાં 1000 સ્ક્વેર મીટરના એરિયામાં 8 લાખની યુનિટ કોસ્ટની યોજના છે, જેની 20% સહાય આપવામાં આવે છે, જેમાં જુદા જુદા કમ્પોનન્ટ છે, સિમેન્ટ ટેન્ક છે, સર્ક્યુલર ટેન્ક છે, જુદા જુદી સાઇઝના ટ્યુબવેલ છે, એર બ્લોઅર છે, હીટર છે, લેબોરેટરી છે, જેને રિલેટેડ યુનિટ્સની સહાય ભારત સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે. જો કોઈ મહિલા આ પોતાની સહાય લેવા માંગતી હોય આ રોજગાર કરીને, તો તેને 50% જેટલી સહાય આપવામાં આવે છે. બરાબર, હવે આગળ વાત કરીએ ચિંકલબેન કે અત્યારે હાલ જોવા જઈએ તો ઘણા બધા લોકોના શોખમાં બી એક્વેરિયમને ઘરે રાખવાની જે પસંદ હોય છે એવી હોય છે, અને હવે તો ગિફ્ટમાં પણ એક્વેરિયમ આપવામાં આવતા હોય છે અલગ અલગ પ્રસંગ ઉપર. તો હવે જ્યારે એક્વેરિયમ આપણે જો ઘરે લાવ્યા હોય તો ખાસ કરીને એને ગોઠવવા માટેની યોગ્ય જગ્યા કઈ?
ઘરમાં જયારે આપણે એક્વેરિયમ રાખતા હોઈએ છીએ ત્યારે પહેલા આપણે એક્વેરિયમ ક્યાં રાખવું એ જરૂરી છે. તો એક્વેરિયમ ગોઠવવા માટેની રૂમની અંદરની જગ્યા કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો ન આવતો હોય અને જ્યાં એરેટર ફિલ્ટર વગેરે જેવા આપણે ઇલેક્ટ્રિક પોઈન્ટ આપણને ઉપલબ્ધ હોય એવી જગ્યાએ રાખવું હિતાવત છે. સામાન્ય રીતે એક્વેરિયમ 2.5 ફૂટની ઊંચાઈએ રાખવામાં આ મજબૂત સ્ટેન્ડ ઉપર રાખવામાં આવે છે. રૂમમાં અંધારાવાળા ખુલ્લામાં એક્વેરિયમ રાખવાથી એક્વેરિયમ નો એક ખૂણો આખો પ્રદર્શિત થઈ જાય છે અને રૂમ આખો એક્વેરિયમ મૂકવાથી આખો એનો લુક બદલાય અને એકદમ ડેકોરેટિવ તમારો રૂમ થઈ જાય છે. બરાબર. તો એક્વેરિયમ બનાવવા માટે ખાસ કરીને કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો? એક્વેરિયમ આપણે વસાવવું હોય તો આપણે કઈ કઈ વસ્તુઓ વિશે એ જાણવું જરૂરી છે. તો પહેલા એક્વેરિયમ જુદા જુદી સાઇઝના આવે છે, 3 ફૂટનું આવે છે, 6 ફૂટના આવે છે, અથવા આપણા પોતાના ઘરમાં જ્યારે ઇન્ટિરિયર આપણે ડિઝાઇન કરતા હોઈએ છીએ ત્યારે તે સાઇઝ પ્રમાણે પણ એક્વેરિયમનું ફેબ્રિકેશન કરવામાં આવતું હોય છે અને તે સાઇઝનું એક્વેરિયમ આપણે ગોઠવી શકીએ છીએ. હવે આ એક્વેરિયમમાં રંગીન માછલીઓ રાખવા માટે એને રિલેટેડ જુદા જુદા હાર્ડવેરની જરૂર પડે છે. તો આ હાર્ડવેરમાં એક્વેરિયમ સ્ટોન છે, વોટર ફિલ્ટર છે, એર બ્લોવર છે, સાથોસાથ એર ડિફ્યુઝર જેવા યુનિટોની જરૂર પડે છે, સાથોસાથ લાઈવ પ્લાન્ટ્સ, ડેકોરેટિવ ટોય્સ જેવી વસ્તુઓ પણ એક્વેરિયમમાં ગોઠવી અને આપણું ઘરનું એક્વેરિયમ અથવા ઘરની કોઈ પણ ખૂણાને આપણે ખૂબ જ આકર્ષિત રીતે ડેકોરેટિવ કરી શકીએ છીએ. બરાબર. આગળ વાત કરીએ કે એક્વેરિયમ જ્યારે લાવતા જ હોઈએ અથવા ઘરમાં રાખતા હોઈએ તો ખાસ કરીને કેવા પ્રકારના છોડ પસંદ કરવા જોઈએ અને એક એક્વેરિયમમાં કેટલા છોડ રાખવા જોઈએ આ બધા માટે પણ કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે કે શું? હા, એક્વેરિયમ જ્યારે રાખતા હોઈએ છીએ ત્યારે એક્વેરિયમમાં જનરલી લાઈવ પ્લાન્ટ્સ મૂકવામાં રાખવાથી ખૂબ જ એક્વેરિયમ લાઈવ લાગે છે. અત્યારના સંજોગોમાં તો આપણે જોઈએ છીએ ત્યારે પ્લાસ્ટિક પ્લાન્ટ્સ મૂકી દઈએ છીએ, પણ એક્વેરિયમ છે એ લાઈવ પ્લાન્ટ્સ જ્યારે રાખીએ છીએ ત્યારે ખૂબ જ આકર્ષિત રાખે છે. તો આ લાઈવ પ્લાન્ટ્સ આપણે કેવી રીતના સિલેક્ટ કરશું? લાઈવ પ્લાન્ટ્સ છે એ તંદુરસ્ત છોડ હોય, એ ખૂબ જ સુદ્રઢ અને ઘેરા રંગના હોય છે. તેને તંદુરસ્ત છોડ પાણીમાંથી બહાર કાઢતા ચમકીલા રંગના અને બટકણો હોય છે. આછા રંગના ખવાયેલા પાંદડાવાળો કે કાણાવાળા પાંદડાવાળો છોડ આપણે સિલેક્ટ કરવાનો નથી. એક્વેરિયમમાં હાઇડ્રા, વેલેશનેરિયા જેવી એ પ્લાન્ટ્સ રાખવામાં આવતા હોય છે. તંદુરસ્ત છોડ માછલીઘરમાં રાખતા પહેલાં એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. તંદુરસ્ત છોડ ઉપર રહેલા બેક્ટેરિયા અને અન્ય રજકણો દૂર કરવા માટે પ્રથમ એને સ્વચ્છ પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખી અને 2-3 મિનિટનો બાથ આપવાનો રહે છે અને ત્યારબાદ તેને ફરીથી પાછા સ્વચ્છ પાણીથી ધોઈ અને આપણા ઘરના એક્વેરિયમમાં મૂકવામાં આવતા હોય છે. બરાબર. ખૂબ જ સરસ માહિતી ચિંકલબેન. તો સૌથી પહેલા તો આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી આજના વિષય અંતર્ગત આપે જે માહિતી અને માર્ગદર્શન પહોંચાડ્યા તે બદલ દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગત આપે જે માહિતી મેળવી તેનો ચોક્કસી ઉપયોગ કરી મત્સ્યપાલનના વ્યવસાયમાં પણ તેમજ આર્થિક ઉપાર્જન બંનેમાં વધારો કરી શકશો તેવી આશા સાથે આજનો આ કૃષિ દર્શન કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. તો ફરીથી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી હિનાને રજા આપશો. નમસ્કાર.